નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું તો જોઈએ આજના મહત્વના સમાચાર. પાટણથી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. પાટણ કી બજારના વેપારીના ગોડાઉનમાંથી 791 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરતો ફૂડ વિભાગ. ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘીના જથ્થાના નમૂના મેળવી પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા. ફૂડ વિભાગની આકસ્મિક તપાસના પગલે ઘી બજારના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો. પાટણ શહેરમાં મોટા પાયે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરાતી હોવાની બાતમીના આધારે અવારનવાર પાટણ ફૂડ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી અને શંકાસ્પદ માલની સીઝ કરી તેના નમૂના મેળવી પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતા હોય છે. ત્યારે મંગળવારના રોજ પાટણ ફૂડ વિભાગ કચેરીની ખાનગી રાય બાળેલી બાતમીના આધારે સિનિયર ફૂડ અધિકારી વિજય ચૌધરી સહિતની ટીમે શહેરના 3 દરવાજા ખાતે આવેલ ઘી બજારના એક વેપારીને ત્યાં ઓચિંતી રેડ કરી વેપારીના ગોડાઉન ઉપર તપાસ હાથ ધરી શંકાસ્પદ ઘીના જથ્થાને સીઝ કરી તેના નમૂનાને લેબોરેટરી અર્થે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરતા પાટણ ઘી બજારના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ફૂડ વિભાગની કચેરીની ખાનગી રાય બાતમી મળી હતી કે પાટણ શહેરના 3 દરવાજા સ્થિત ઘી બજારમાં નરેન્દ્રકુમાર હસમુખલાલ મોદી નામના વેપારી દ્વારા ખાદ્ય ઘીમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પાટણ ફૂડ વિભાગના સિનિયર અધિકારી વિજય ચૌધરી સહિતની ટીમે વહેલી સવારે બાતમીના સ્થળે ઓચિંતી રેડ કરી વેપારીને સાથે રાખી શહેરના છીંડિયા દરવાજા નજીક આવેલ બાલાપીરની શેરી ખાતેના વેપારીમાં ગોડાઉનના તકાસમાં ચક્રો ગતિમાન બનાવ્યા હતા અને ગોડાઉનમાં પડેલ શંકાસ્પદ ઘીના ડબ્બામાંથી સેમ્પલ લઈ તેને લેબોરેટરી અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ ફૂડ વિભાગની કચેરીના અધિકારીઓ દ્વારા ઘી બજારમાં વેપારીને ત્યાં અને તેના ગોડાઉન ઉપર હાથ ધરાયેલી તપાસ કામગીરીને લઈ અને પાટણ બજારમાં ભેળસેળ યુક્ત ઘીનો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ગરક થઈ જવા પામ્યા હતા. પાટણ ઘી બજારના વેપારી નરેન્દ્રકુમાર હસમુખલાલ મોદીના દુકાન અને ગોડાઉન ઉપર ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી બાબતે માહિતી આપતા ફૂડ વિભાગના સિનિયર અધિકારી વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત વેપારીના ગોડાઉન ઉપરથી શંકાસ્પદ જણાતા ગોપાલ દેશી ઘી તેમજ છૂટક ઘીમાંથી નમૂના મેળવી તેને લેબોરેટરી અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તો છૂટક ઘી 15 કિલોગ્રામ, ટીમ નંગ 48 મળી કુલ 718 કિલોગ્રામ ઘી, કિંમત રૂપિયા 2,87,200 તેમજ ગોપાલ દેશી ઘી કિલોગ્રામ 73, કિંમત રૂપિયા 29,200 જથ્થો મળી કુલ 791 કિલોગ્રામ ઘી રૂપિયા 3,16,400 સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ.